નમસ્કાર, આપ જો રાજ્ય સમાચાર સુપર ફાસ્ટ આપની સાથે હું છું વિધાતા. ઉત્તર ભારતમાં વરસાદે તબાહી મચાવી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી હાહાકાર મચ્યો છે. શિમલામાં 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે, તો શિમલા કુલુ મનાલીના વરસાદથી સૌથી વધુ આ વિસ્તારો પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે. શિમલામાં 170 વર્ષનો સૌથી ભારે વરસાદ નોંધાયો છે. હિમાચલમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને પગલે હિમાચલના મંડીમાં આજે સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ. નદીઓમાં ભારે પૂર આવ્યા છે અને નદીઓનું જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું છે. અનેક પુલ ધરાશાયી થયા હોવાની પણ ઘટનાઓ બની છે. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક સ્થળ પર ભૂવા પડ્યા છે. વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે. આસમાની આફતને પગલે સરકારે સહેલાણીઓને સતર્ક કર્યા છે અને શિમલાના પ્રવાસે હાલ ન આવવા માટે અપીલ કરી છે. વરસાદી આફતે હિમાચલમાં તારાજી સર્જી છે. પહાડો પરથી જાણે સતત આફતનું ધોધ વહી રહ્યું છે, જેને પગલે નદીઓ ગાંડીતૂર થઈ છે અને આસપાસના વિસ્તારોમાં પાણી મોતનું તોફાન બનીને આગળ વધી રહ્યું છે. શિમલામાં એક પછી એક લેન્ડસ્લાઇડિંગની જે ઘટનાઓ છે તે પણ બની રહી છે. પ્રવાસીઓનો ધસારો શિમલા અને કુલુમાં વધુ હોવાથી સહેલાણીઓ ભારે વરસાદને પગલે અટવાઈ ગયા છે. કુલુમાં શહેરમાંથી જ જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લોકોના ઘર દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે ઘરવખરી અને દુકાનોમાં સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. તો શહેરના પુલ પર પાણી ઓસર્યા બાદ માટી હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ. હિમાચલમાં વરસાદને કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. લેન્ડસ્લાઇડિંગના કારણે અનેક વાહનો જે ખીણમાં ખાબકી જવાની તેમજ પહાડ નીચે દટાઈ જવાની ઘટનાઓ પણ બની છે. અકસ્માતમાં કેટલાક લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. હિમાચલમાં અનેક શાળાઓ પહાડી વિસ્તારમાં આવેલી છે, ત્યારે નહાનમાં શાળાઓના વિદ્યાર્થીઓને જે મુઠ્ઠીમાં રાખીને શાળાએ જાય છે. હિમાચલમાં વરસાદના રૌદ્ર રૂપથી એક તરફ સૌ કોઈ ડરેલા છે, ત્યાં બીજી તરફ ગમે ત્યારે ધસી પડે તેવા જોખમી પહાડો વચ્ચે બાળકોને અભ્યાસ માટે જવું પડી રહ્યું છે. તો પાણીના તુફાન વચ્ચે બાળકોને રસ્તો પાર કરવો પડી રહ્યો છે. જરા પણ ચૂક થાય તો બાળકોના જીવ ગુમાવવા પડે તેવી પણ સ્થિતિ અહીં જોવા મળી રહી છે. કુલુમાં પહાડો પરથી સતત પાણી વહી રહ્યું છે, જેને પગલે લોકોના ઘરોની આસપાસ પાણી પાણી થઈ ગયા છે. રહીશોને ઘરની બહાર નીકળવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવ હથેળી પર રાખીને લોકો જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે માંડ બહાર નીકળી રહ્યા છે. આસમાની આફતનું કહેર એવું છે કે પહાડી વિસ્તારના ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ગમે તે સમયે ઘર ધરાશાયી થાય તેવી પણ સ્થિતિ આવીને ઉભી છે. લોકો ભયના ઉથાર નીચે જીવી રહ્યા છે. અનેક નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘર પાણીમાં ગરકાવ થયા છે. અનેક ઘર વહી ચૂક્યા છે, તો લોકો છત વગર રહેવા મજબૂર થયા છે. નહાનના હરિપુર પહાડમાંથી સતત પહાડો ધરાશાયી થઈ રહ્યા છે, તો વરસાદને પગલે અનેક પુલ ધરાશાયી થવાની પણ ઘટના બની છે. કિન્નુરમાં પુલ ધરાશાયી થયાના દ્રશ્યો સામે આવ્યા છે, તો રામપુર પાસે પણ લેન્ડસ્લાઇડિંગ થવાના કારણે જે ઘટનાઓ સર્જાઈ રહી છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હિમાચલમાં મેઘરાજાએ માજા મૂકી છે. વરસાદ એટલો અતિશય છે કે જ્વાળામુખી સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવેલા મંદિરોની સીડીઓમાંથી પણ સતત પાણી વરસી રહ્યું છે, જેને પગલે શ્રદ્ધાળુ મંદિરમાં પણ નથી જઈ શકતા. 2019માં લોકસભાની ચૂંટણીની સાથે સાથે 11 રાજ્યોમાં પણ ચૂંટણી યોજાઈ શકે છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ચૂંટણી યોજાઈ શકે છે. એક સાથે ચૂંટણી યોજાવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લો કમિશનને પત્ર લખીને આ અંગેની રજૂઆત કરી. એક દેશ એક ચૂંટણી અંગેના સવાલ પર રાજીવ સાતવે ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. સાતવે સવાલ ઉઠાવતા કહ્યું છે કે શું ભાજપ વિધાનસભા ભંગ કરવા તૈયાર છે? જો ભાજપનો આવો કોઈ પ્લાન હોય તો તે અંગેની સત્તાવાર જાહેરાત કરે. આગામી વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સાથે 11 રાજ્યોની ચૂંટણી કરાવવા માટે અમિત શાહ દ્વારા લો કમિશનને લખવામાં આવેલી અરજી બાદ આ મુદ્દાએ તૂલ પકડ્યું છે. ભાજપ ઇચ્છી રહી છે કે 11 રાજ્યોની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થાય, પરંતુ ઇલેક્શન કમિશનના મુખ્ય ચૂંટણી અધિકારી ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે આ શક્ય નથી. ચૂંટણી પંચ પાસે સાથે ચૂંટણી કરાવવા માટે યોગ્ય સાધન સામગ્રી એટલે કે વીવીપેટ અને ઈવીએમ પૂરતા પ્રમાણમાં નથી. જો એક દેશ એક ચૂંટણીનો નિર્ણય લેવામાં આવે તો વધુ વીવીપેટ અને જે તેના માટેનો ઓર્ડર છે તે આપવા પડે. તો એક દેશ એક ચૂંટણી શક્ય થાય તે માટે ચૂંટણી દરમિયાન થતા ખર્ચને પણ ઓછો કરી શકાય છે, પરંતુ
તે કરવું શક્ય નથી। પીએમ નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે છે। આ દરમિયાન તેઓ વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। તે બાદ પીએમ મોદી ભાજપના નેતાઓ સાથે ડિનર લેશે। આ ડિનરમાં બેઠકમાં પીએમ મોદી આગામી 2019ની લોકસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરશે, સાથે જ વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે પણ ચર્ચા કરાશે। બનાસકાંઠાના થરાદમાં દબાણ હટાવવા મામલે હોબાળો મચ્યો હતો। થરાદમાં એક સપ્તાહથી દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ત્યારે ચીફ ઓફિસર દ્વારા દબાણ હટાવાતા હોબાળો મચ્યો અને ચીફ ઓફિસરની સમજાવટ બાદ મામલાને ફાળે પાડવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં પાર્કિંગ સામે ચાલી રહેલી ઝુંબેશ અવિરત ચાલી રહી છે, જે અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્ટેટ શાખા દ્વારા પણ દબાણોને દૂર કરાઈ રહ્યા છે। રાજકોટ મગફળી કૌભાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે। પોલીસે બિપિન નામના શખ્સની ધરપકડ કરી છે। બિપિન મગફળીમાં ધૂળ ભેળવવાનું કામ કરતો હોવાનું ખુલી રહ્યું છે। બિપિન હલકી ગુણવત્તાવાળી મગફળી ખરીદવાનું કામ પણ કરતો હતો। અત્યાર સુધીમાં મગફળી કાંડમાં કુલ 30 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। બીજી તરફ મગફળી કાંડ મામલે રાજકારણ ગરમાયું છે। જીવન સાપરિયાએ ધાનાણીને પડકાર ફેંક્યો છે, કહ્યું છે કે ગેરરીતિ સાબિત કરશે તો છોડી દઈશ જાહેર જીવન, તો સાબિત ન કરે તો ધાનાણી રાજીનામું આપે તેવી ચીમકી ઉચ્ચારી છે। ગુજરાતની 14 નદીઓ પ્રદૂષિત નદીઓની યાદીમાં આવી છે। જીપીસીબીના સિનિયર પર્યાવરણ ઇજનેર જીએચ ત્રિવેદીએ જણાવ્યું છે કે કોંગ્રેસે કરેલા આક્ષેપો ખોટા છે। સાબરમતી અને ભાદર નદી સૌથી વધુ પ્રદૂષિત નદી છે, ત્યારે સીબીએ જે ચેતવણી આપી છે કે નદીઓમાં પ્રદૂષિત કેમિકલ છોડનારા એકમો સામે સખત કાર્યવાહી કરાશે। ગુજરાત રાજ્યની પ્રદૂષિત નદીઓ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સવાલો ઉઠાવ્યા છે। દોશીએ વહેલામાં વહેલી તકે નદીઓના પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટેની માંગ કરી છે। એટલું જ નહીં, જે જનતાને ચોખ્ખું પીવાનું પાણી આપવામાં પણ સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપો તેમણે લગાવ્યા છે। જેતપુરની વિજિલન્સ કંપનીનું વીજ કનેક્શન કાપવા અને ક્લોઝર કરવા માટે જીપીસીબીએ નોટિસ પડકારી છે। જેતપુરમાં પ્રદૂષણને લઈને જીપીસીબીની ટીમે તપાસ પૂર્ણ કરી મેમ્બર સેક્રેટરીને રિપોર્ટ સોંપ્યો છે। અગાઉ ધારાસભ્ય લલિત સોયાએ ફરિયાદ કરતા તપાસ કરવામાં આવી હતી અને પ્રાદેશિક કચેરીએ 500થી વધુ યુનિટોની તપાસ હાથ ધરાઈ હતી। પ્રદૂષણ ફેલાવતા ગેરકાયદે એકમો પર કડક કાર્યવાહી કરાશે। મોરબીમાં ગૌરક્ષક રાજભાઈ રબારીની કસાઈઓ દ્વારા કરાયેલ હત્યા બાદ ફરી એકવાર માલધારી સમાજ દ્વારા શહેરના સનાણા બાયપાસ ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। માલધારી સમાજના આંદોલનને પગલે પોલીસની ટીમ તૈનાત કરી દેવાઈ। માલધારી સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રી હાય હાયના નારા લગાવીને વિરોધ પ્રદર્શિત કરાયો હતો। માલધારી સમાજ માટે ન્યાયની માંગ થઈ રહી છે, તો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માલધારી વિકાસ સંગઠન અને સમસ્ત માલધારી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પર પોલીસે બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કર્યો હતો। અમદાવાદમાં સ્કૂલ બસ, વેન અને રિક્ષાની ફિટનેસને લઈને આરટીઓએ ઝુંબેશ શરૂ કરી છે। વહેલી સવારથી જ આરટીઓની બારજેટી ટીમો દ્વારા અલગ અલગ સ્કૂલો પર કાર્યવાહી હાથ ધરાઈ। આરટીઓના ઝુંબેશ અંતર્ગત વધારે બાળકો બેસાડતા વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે। આરટીઓની ઝુંબેશ અંતર્ગત પાલડ સ્થિત કેટલીક સ્કૂલોનું જે ચેકિંગ કરવામાં આવ્યું હતું, આ તરફ દિવાન વલ્લુભાઈ સ્કૂલમાં પણ બસ અને રિક્ષાનું ચેકિંગ હાથ ધરાયું હતું, તો વાહનમાં લઈ જવામાં આવતા બાળકોની સંખ્યા સહિતની વિગતોને ચકાસવામાં આવી। તાપી જિલ્લાના સોનગઢમાં પેટ્રોલ પંપ પર ભેળસેળનો વીડિયો વાયરલ થતા જિલ્લા વહીવટીતંત્રએ ચેકિંગ હાથ ધર્યું। જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પેટ્રોલ ડીઝલના નમૂના એકઠા કર્યા હતા। આ નમૂનાને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। જિલ્લા પુરવઠા અધિકારીએ કહ્યું છે કે પેટ્રોલ પંપ પર કેટલીક ખામીઓ પણ નજરે પડી છે, જો નમૂનાઓમાં પણ ગેરરીતિ થયાનું ધ્યાને આવશે તો આગળની કડક કાર્યવાહી હાથ ધરાશે। ભરૂચ અને અંકલેશ્વરમાં ધમધમતા સ્પા સેન્ટર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું। ભરૂચના 8 અને અંકલેશ્વરના 6 સ્પા સેન્ટર પર પોલીસની ટીમે પહોંચીને લાયસન્સ ન હોય તેને નોટિસ ફટકારી છે। આ સાથે જરૂરી તમામ દસ્તાવેજોની પણ ચકાસણી કરાઈ હતી। સ્પા સેન્ટરના માલિક કે સંચાલકોને તાકીદ કરાઈ છે કે કર્મચારીઓના ઓળખપત્ર સહિતના દસ્તાવેજો પૂરા પાડવામાં આવે। જિલ્લા પોલીસ વડાની સૂચનાથી હાથ ધરાયેલી કામગીરીમાં 2 ડીવાયએસપી સહિત 100 જેટલા પોલીસ જવાનો જોડાયા હતા।
सीटीएम विस्तार में चलता कूटणखाना पर पुलिस दरोड़ा पाड़ी ने 10 जेटली रूपलल्लाओं की अटकायत की है। स्वेद द्वारा करवामां देखाव बाद पुलिस हरकत में आई थी। रस्ता पर जाहिर में उभी रही चेंचाड़ा करती रूपलल्लाओं कारण स्थानिक लोग परेशान था। वलसाड़ना भिलाड़ में ट्रक और स्कूल बस वच्चे सर्जाये अकस्मात में 6 विद्यार्थियों ने इजा पहुंची है। ट्रक की अड़फेटे आई स्कूल बस सरीगाम की लक्ष्मी विद्यापीठ होवानु सामे आव्युं छे। तापीना बालोडना देगागा गामे आतंक मचावनार दीपड़ी पुराई गई छे। दीपड़ी पांजरे पुराता ग्रामजनोए राहतनो श्वास लीधो छे। टोकरफड़ियामांथी अंदाजे 3 वर्षीय दीपड़ीए छेल्ला घणा समयथी लोकोमां दहशतनो माहोल फैलाव्यो। अमरेलीना धारीना मीठापुर नकी गाम नजीक एक सिंहे महिला पर हुमलो कर्यो छे। मोड़ी रात्रे 50 वर्षीय महिला पर सिंहे हुमलो करता ते इजाग्रस्त थई छे। गुलाबबहेन वाघेला नामनी इजाग्रस्त महिलाना हाथना भागे गंभीर इजा पहोंचता तेने होस्पिटलमां खसेडवामां आवी। वडाप्रधान द्वारा दिव्यांग तेमज आदिवासी विद्यार्थीओने विविध सहायनी जाहेरातो करवामां आवी छे, परंतु छोटाउदेपुरना क्वांट तालुकाना खांडणिया गामनो दिव्यांग सरकार तरफथी कोई सहाय न मळता भणતર वगर घरे बेसी रह्यो छे। राहुल बिल नामनो आ दिव्यांग बने पक्षी अपंग छे। तेणे पोताना गाममां 4th धोरण सुधी ज अभ्यास कर्यो, परंतु वधु अभ्यास माटे तेने गामथी 2 किलोमीटर दूर जवानो वारो आवता। तेने पिताए सरकारी कचेरीमां सायकल सहाय माटे अरजी करी, परंतु आ गरीब परिवारने धक्का खवडावाता कंटाळीने पोताना बाळकने शाळामांथी उठावी लीधो। ઉંટાબુમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા। 2.4ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ ધરોઈથી 40 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે। ભૂકંપના કારણે ડરના માર્યા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનીના સમાચાર નથી। બનાસકાંઠાના ધાબર ચેકપોસ્ટ અલ્ટેક્સ પર એસીબીએ ભ્રષ્ટાચારના આચરો હોવાની જે ફરિયાદ મળી હતી તેના બાદ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ તપાસને આરંભી દેવાઈ છે। અંકલેશ્વરની પ્રત્યેક ચોકડી પાસેથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ગઠિયાઓ બેંક કર્મચારીની નજર ચૂકવીને રૂપિયા 20.50 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા છે। હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે। અમદાવાદના જુહાપુરામાં એક સ્ટોરમાં ગ્રાહક અને વેપારી વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। જુહાપુરા વિસ્તારના રોયલ સ્ટોર્સમાં એક ગ્રાહકે રૂપિયા 70ની વધુની વસ્તુ ખરીદી હતી અને પછી પૈસા આપવાની ના પાડી। આમ ઉધાર ખરીદીને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ અને થોડા સમય બાદ તેમની સાથે આવેલા 4 શખ્સોએ દુકાન માલિક સાથે મારામારી કરી। જોતજોતામાં સ્થિતિ એટલી વણસી કે 4 પૈકીના 1 શખ્સે દુકાનદારને છરી મારવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ સ્થાનિકોએ દોડી આવી મધ્યસ્થી કરતા મામલાને શાંત પાડ્યો। આ મારામારી મુદ્દે દુકાનના માલિકે વિજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સલાયામાંથી ઝડપાયેલા હેરોઇન મામલે આરોપીના 20 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે। આ રિમાન્ડ દરમિયાન એટીએસને વધુ કડીઓ મળવાની આશા છે। અંબાજીમાં જુગારધામ ઝડપાયું છે। પોલીસ દ્વારા શ્રાવણીય જુગાર રમતા 7 શખ્સોની ધરપકડ કરાઈ છે। બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી પોલીસે દરોડા પડ્યા હતા, જેમાં રોકડ રકમ, 4 મોબાઇલ, 1 કાર સહિત રૂપિયા 3,700નો મુદ્દામાલ કબજે કરાયો છે। બનાસકાંઠાના દિયોદર અને ગાગુલમાં પણ શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડીને 6 જુગારીઓને ઝડપી લીધા છે। પોલીસે રોકડ રકમ સહિત કુલ 1.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બનાસકાંઠાના થરાદ પાસેની નર્મદાના મુખ્ય કેનાલમાંથી યુવકની લાશ મળી આવી છે। અગમ્ય કારણોસર યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતું। શોધખોળ દરમિયાન આ યુવકની લાશ મળી આવી હતી। 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા પાકિસ્તાને પોતાની નાપાક હરકત યથાવત રાખી છે। ક્રોસ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન બોર્ડર પરથી જૈશના આતંકવાદીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે। ગઈકાલે એક ભારતીય જવાન શહીદ થયા હતા, ત્યારે ભારતીય જવાનોએ આ શહાદતનો 24 કલાકની અંદર જ બદલો લઈ લીધો છે। ભારતે પાકિસ્તાને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનના 2 સૈનિકોને ઠાર કર્યા છે। દેશની રાજધાની દિલ્હી પર 15 ઓગસ્ટ પૂર્વે આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે। દિલ્હીમાં જૈશ એ મોહમ્મદના 4 આતંકવાદી ઘૂસ્યા હોવાનું એલર્ટ છે, ત્યારે આતંકવાદી ઘૂસ્યા હોવાના અહેવાલ બાદ પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓએ ઠેર ઠેર ચકાસણી હાથ ધરી છે। દિલ્હીમાં 15 ઓગસ્ટને લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ઠેર ઠેર ગોઠવી દેવાયો છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ ફોર્સના જવાનો મુખ્ય બજારોમાં ગોઠવાઈ ગયા છે, જ્યાં લોકોની ભીડ અને અવરજવર વધુ હોય છે ત્યાં આતંકી હુમલાનો ખતરો પણ વધારે હોય છે।
સ્થિતિની ગંભીરતાને જોતા મુખ્ય બજારોની બહાર પણ બેરિકેડિંગ કરીને પોલીસ વોચ ટાવર લગાવી દેવાયા છે. સરોજની નગર માર્કેટમાં પોલીસ જવાનો દ્વારા આવતા જતા તમામનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. સરકારની લાલ આંખ છતાં ચીની સૈનિકોની ઘૂસણખોરી યથાવત છે. લદ્દાખમાં ગયા મહિને 400 મીટર અંદર ઘૂસી ગયા હતા ચીની સૈનિકો, તો બાદમાં ભારતીય સૈનિકોએ ઝંડા બતાવીને તેઓને પાછા ફરવા કહ્યું, જે ચીની સૈનિકો દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યો. ભારત અને ચીન વચ્ચે 400 કિલોમીટરની લાંબી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ લાઇન પર 23 વિવાદિત અને સંવેદનશીલ જગ્યાઓ છે, જેમાંથી એક છે ડેમચોક. લદ્દાખ અને અરુણાચલમાં ભારત અને ચીન વચ્ચે સીમાની સ્થિતિ સાફ ન હોવાના કારણે અનેકવાર આ પ્રકારની ઘૂસણખોરીના પ્રયત્નો ચીન કરતું રહે છે. અમેરિકાએ કીધું છે કે ડોકલામમાં હજુ પણ ચીની સૈનિક છે અને તેમની ગતિવિધિ ચાલુ છે, જો કે ભારતીય સેના પણ ચોકસાઈ વર્તી રહી છે. આપણે જણાવી દઈએ કે 2016માં ભારત અને ચીન વચ્ચે તણાવ ત્યારે વધ્યો જ્યારે ભારતે ચીન સૈનિકોને રસ્તો બતાવતા રોક્યા હતા, જે વિવાદ 73 દિવસ સુધી ચાલ્યો હતો. ફરી એક વખત રાહુલે રોજગારી મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. કર્ણાટકના બિદરમાં રેલીને સંબોધિત કરતા કહ્યું છે કે આ નરેન્દ્ર મોદીજી દેશ માટે રોજગારની રણનીતિ છે, નાણામાં પાઇપ લગાવો અને ભજીયા બનાવો. દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે સીએમ નિવાસ પર મારપીટના મામલામાં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આરોપી બતાવાયા છે. પોલીસે કહ્યું હતું કે જે સમયે મુખ્ય સચિવની સાથે મારપીટ કરવામાં આવી ત્યારે કેજરીવાલ ત્યાં ઉપસ્થિત હતા. સીસીટીવી સાથે પણ છેડછાડની આશંકા વ્યક્ત કરાઈ છે. હવે આ મામલે 25 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે. ખાલિદ ખોફે આઝાદી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોન્સ્ટિટ્યુશન ક્લબ માટે આવ્યા હતા અને તેમના પર હુમલો થયો. જેએનયુ વિદ્યાર્થી અને કેટલાક વરિષ્ઠ વકીલ અને સામાજિક કાર્યકર્તાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ખાલિદ પર થયેલા હુમલાને લઈને ગુજરાતના દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઘટનાને વખોડી છે. મેવાણીએ જણાવ્યું છે કે હું દાવા સાથે કહી શકું છું કે આ હુમલાખોરો બીજું કોઈ નહીં પરંતુ ભાજપ અને આરએસએસના જ માણસો હતા. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રહી ચૂક્યા છે ઇમરાન ખાન, માટે તેઓએ ભારતીય પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોતસિંહ સિદ્ધુને આમંત્રણ પાઠવ્યું છે. ગાવસ્કર ભલે સમારોહમાં ભાગ નથી લેવાના, પરંતુ સિદ્ધુએ કહ્યું છે કે તેઓ જરૂર સમારોહમાં ભાગ લેશે. આમંત્રણ સ્વીકારવાને લઈને શિવસેનાએ સિદ્ધુનો વિરોધ કરી શહીદ જવાનોના પરિવારજનોને મળવાની સલાહ આપી છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇમરાન ખાનને પાકિસ્તાનના પીએમ બનવા બદલ ભેટ આપી છે. સર્વેમાં કહેવાયું છે કે જો દેશની હવા સુધરે તો 4 વર્ષ વધુ જીવી શકાય, તો દેશમાં લાખો બીમાર અને લોકો જે છે રોગગ્રસ્ત લોકો છે, જેમને વધુ બીમાર કરી રહી છે દેશની પ્રદૂષિત હવા.